બધા એના રિપોર્ટ કર્યા. પછી મારા મમ્મીની કિડની મેચ થઈ, મમ્મીની કિડની લીધી. મને એમ જ થયું કે મારે મારા દીકરાને દેવી જ છે ને કહેવા. असं म्हणतात की एका आईने मुलासाठी केलेल्या त्यागांची तुलना कशाशीच करता येत नाही, आणि दिवालीबेन पंसुरिया याचं सर्वोत्तम उदाहरण आहेत. त्यांनी त्यांचा मुलगा कल्पेशला एक किडनी दान करून त्याला एक प्रकारे जीवनदानच दिलंय. कल्पेश नेहमी त्यांचे पाय सुजल्याची तक्रार करायचे. डॉक्टरांशी संपर्क साधल्यावर त्यांना लक्षात आलं की कल्पेश यांच्या दोन्ही किडन्या निकामी झाल्यात. डॉक्टरांनी सांगितलं की कल्पेश यांना वाचवायचा एकमेव मार्ग म्हणजे किडनीचं प्रत्यारोपण. એટલે અત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને તો આપણે શક્ય છે એમ. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ. તો અમારે ઘરના 7 મેમ્બર, 4 બેનો છે, મમ્મી પપ્પા અને ઘરના, એટલે 7 સભ્યો છે. 7માંથી સાહેબને કીધું કે ભાઈ જેની કિડની મેચ થાય એની લેવાની છે. બધાને રિપોર્ટ કર્યા. પછી મારા મમ્મીની કિડની મેચ થઈ, મમ્મીની કિડની લીધી. મને મગજમાં કાંઈ થયું જ નહોતું. મને એમ જ થયું કે મારે મારા દીકરાને દેવી જ છે ને કહેવા. પછી તો બીક લાગતી નહોતી ને કે સાહેબ મેં કોઈ દીધે પાંચ એની દવા નથી લીધી. ડૉક્ટરાંચા દોન ચમુની યા શસ્ત્રક્રિયા પાર પાડલ્યા. દોન્હી શસ્ત્રક્રિયા એકાચ વેળી સુરુ હોત્યા. દિવાલીબેન યાંચ્યા શરીરાતુન કિડની કાઢતાચ કલ્પેશ યાંચ્યા શરીરાત તિચ પ્રત્યારોપણ કરણાત આલ. બે જગ્યાએ ઓપરેશન સાયમલ્ટેનિયસલી ચાલે. એક જગ્યાએ જેને દર્દીમાંથી કિડની લેવાની હોય, સગામાંથી જે હેલ્ધી હોય છે, અને બીજી જગ્યાએ જેમાં કિડની બેસાડવાની હોય. એક ટીમ છે એ કિડનીને લે, એટલે એને કિડની હાર્વેસ્ટિંગ કહેવાય. પછી નેફ્રોલોજીસ્ટ એ કિડની ઉપર દવાઓનું પ્રોસેસિંગ કરે, એનું પરફ્યુઝન કરે, જેથી કરીને એ કિડનીને ટેમ્પરેચરને કારણે નુકસાન ન થાય. અને પછી બીજી ટીમ છે એ રેસિપિયન્ટ સર્જરી, કે જેને કિડનીની જરૂરિયાત, કિડની ફેલ થઈ ગઈ છે, એવો દર્દી છે, એની અંદર કિડનીની અંદર આ બધે નસો જોડવાનું કામ, અંદર મૂકવાનું કામ કરે. એક આ એક ટીમવર્કથી કામ થતું હોય ને બે ઓપરેશન થિયેટરમાં સાયમલ્ટેનિયસલી ચાલતું હોય છે. એકા આઈ એવડે ત્યાગ દુસરે કોણીચ કરું શકત નહીં. દિવાલીબેન સાંગતાત કી આપલ્યા મુલાંસાઠી ત્યાં કુઠલેહી અવયવ દાન કરાયલા તૈયાર આહેત.